ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ 2024 G3Q 2.0 આની શરૂઆત થઈ ચૂકી છે. શાળા કક્ષા, કોલેજ તેમજ યુનિવર્સિટી કક્ષા માટે અને અન્ય નાગરિક માટે દર રવિવારથી શુક્રવાર સવારે 7થી રાતના 12 સુધી આ ક્વિઝ ઓનલાઈન રમી શકાય છે. શાળા કક્ષાના વિદ્યાર્થીઓ તેમજ કોઈપણ નાગરિક આમાં ભાગ લઈ શકે છે અને ઇનામો જીતી શકે છે. G3Q ઇનામોનું નવું માળખું શું છે, ઇનામો વિશેના ઉપયોગી પ્રશ્નો અને જવાબ, તેને લગતી જાણકારી આ વિડીયોમાં આપવામાં આવેલી છે. વિગતવાર સમજવા માટે સંપૂર્ણ વિડીયો જુઓ. જરૂરિયાત હોય તેમને આ વિડીયોની લિંક શેર કરી શકો છો. ક્વિઝમાં ભાગ લેવા માટેના સ્ટેપ શું છે તે જોઈએ. તમારે સૌ પ્રથમ G3Q વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરવાનું છે, ત્યારબાદ લોગિન કરવાનું છે અને ત્યારબાદ ક્વિઝ પ્લે કરી શકાય છે. તો આ રીતે 3 સ્ટેપ છે. વિગતવાર વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. મેઇન વેબસાઇટ આવી રીતે હશે. તેમાં રજિસ્ટર મેનુ જોવા મળશે અને ક્વિઝ લોગિન મેનુ જોવા મળશે. સ્પર્ધકની કઈ કઈ કેટેગરી છે? તો આ ક્વિઝની અંદર સ્પર્ધક માટે જુદી જુદી 3 કેટેગરી છે, જેમાં શાળા કક્ષા, કોલેજ અથવા યુનિવર્સિટી કક્ષા અને અધર એટલે કે અન્ય કક્ષા છે. ક્વિઝની કઈ કઈ કેટેગરી છે? તો આમાં ક્વિઝની જુદી જુદી કેટેગરી છે, 3 કેટેગરી છે. એક કેટેગરી છે વીકલી, ત્યાર પછી બમ્પર ક્વિઝ છે, તેવી જ રીતે ફિનાલે ક્વિઝ છે. તો આ રીતે ક્વિઝની 3 કેટેગરી, વીકલી, બમ્પર અને ફિનાલે. બમ્પર ક્વિઝ શું છે, કોણ રમી શકે છે? તો બમ્પર ક્વિઝ છે, દર 15 દિવસે મૂકવામાં આવશે. કુલ 5 બમ્પર ક્વિઝનું આયોજન કરવામાં આવેલ છે. બમ્પર ક્વિઝ કોણ રમી શકે છે? તો બમ્પર ક્વિઝ સ્કૂલ કક્ષાના વિદ્યાર્થીઓ રમી શકે છે, કોલેજ અને યુનિવર્સિટી કક્ષા તેમાં પણ આ ક્વિઝ રમી શકાય છે. જો કે અન્ય કેટેગરી માટે બમ્પર ક્વિઝ લાગુ પડતી નથી. ફિનાલે અથવા ફાઇનલ ક્વિઝ શું છે, કોણ રમી શકે છે? તો 10 વીકના અંતે જેઓ વિનર થયેલા છે તેમના માટેની આ ક્વિઝ છે. પ્રત્યેક જિલ્લા કક્ષાએ આ ક્વિઝનું આયોજન થશે. ફાઇનલ ક્વિઝ એક જ હશે. ફાઇનલ ક્વિઝ ઓનલાઈન યોજવામાં આવશે. દરેક જિલ્લા કક્ષાએ આ ક્વિઝ રહેશે. ફાઇનલ ક્વિઝ કોણ રમી શકશે? તો શાળા કક્ષામાં જે વિજેતા થયેલા છે, વિનર છે, તે આ ક્વિઝ રમી શકશે. તેવી જ રીતે કોલેજ અથવા યુનિવર્સિટી કક્ષામાં જેઓ વિજેતા, વિનર થયેલા છે, તેઓ આ ક્વિઝ રમી શકશે. અન્ય કેટેગરીને આ ક્વિઝ લાગુ પડશે નહીં. વીકલી ક્વિઝમાં શાળા કક્ષાએ કેટલા ઇનામો છે તેના વિશે જોઈએ. તો વીકલી ક્વિઝ શાળા કક્ષાએ પ્રતિ અઠવાડિયે 500 વિજેતા જાહેર કરવામાં આવશે, એટલે કે 500 ઇનામ જાહેર કરવામાં આવશે અને પ્રતિ વિજેતાને જે આમાં ઇનામની રોકડ રકમ છે તે 2000 રૂપિયા છે. વીકલી ક્વિઝમાં કોલેજ યુનિવર્સિટી કક્ષાએ કેટલા ઇનામો છે? તો આમાં વીકલી ક્વિઝ કોલેજ યુનિવર્સિટી કક્ષા તેમાં તો આમાં પ્રતિ અઠવાડિયે 500 વિજેતા જાહેર કરવામાં આવશે. વિજેતાને ઇનામની રોકડ રકમ રૂપિયા 3000 આપવામાં આવશે. વીકલી ક્વિઝમાં અન્ય કક્ષા માટે કેટલા ઇનામો છે તે જોઈએ. તો આમાં અન્ય કક્ષા માટે પ્રતિ અઠવાડિયે 500 વિજેતા જાહેર કરવામાં આવશે. આ વિજેતાને રોકડ રકમ મળશે કે કેમ, તો અન્ય કક્ષા માટે રોકડ રકમની વ્યવસ્થા નથી, તેમને સ્ટડી ટૂર પેકેજ સ્વરૂપે પુરસ્કાર પ્રાપ્ત થશે.
બમ્પર ક્વિઝમાં શાળા કક્ષા માટે કેટલા ઇનામો છે? તો બમ્પર ક્વિઝ તેના માટેના ઇનામો શાળા કક્ષા, તો આ ક્વિઝ 15 દિવસે, પ્રતિ 15 દિવસે આ ક્વિઝ હશે. જિલ્લા દીઠ આમાં વિજેતા જાહેર કરવામાં આવશે, 6 વિજેતા જાહેર કરવામાં આવશે. પ્રતિ વિજેતાને આમાં ઇનામ જે છે તે 5000 રૂપિયા છે. તો આ શાળા કક્ષાએ બમ્પર ક્વિઝના ઇનામો આ રીતે રહેશે. ત્યાર પછી બમ્પર ક્વિઝમાં કોલેજ અથવા યુનિવર્સિટી કક્ષા માટેના ઇનામો, તો આ ક્વિઝ છે તે પણ દર 15 દિવસે યોજવામાં આવશે. આની અંદર જિલ્લા દીઠ કેટલા વિજેતા રહેશે? તો જિલ્લા દીઠ 6 વિજેતા જાહેર કરવામાં આવશે અને પ્રતિ વિજેતાને રોકડ રકમ ₹7000 પ્રાપ્ત થશે. તો આ રીતે બમ્પર ક્વિઝ કોલેજ યુનિવર્સિટી કક્ષા માટે રહેશે. ફાઇનલ ક્વિઝ શાળા કક્ષા માટે, તેમાં ઇનામો આ રીતે રહેશે. તો આમાં 3 વિનર રહેશે, 3 વિનર પ્રત્યેક જિલ્લા દીઠ રહેશે અને અનુક્રમે રકમ 2 લાખ, 1.5 લાખ અને 1 લાખ રહેશે. તો આ ફાઇનલ ક્વિઝ શાળા કક્ષા માટેના ઇનામો. ત્યાર પછી ફાઇનલ ક્વિઝ કોલેજ તથા યુનિવર્સિટી કક્ષા માટેના ઇનામો, તો આની અંદર 3 વિનર પ્રતિ જિલ્લા કક્ષાએ 3 વિનર આ રીતે રહેશે અને રકમ અનુક્રમે 3 લાખ, 2 લાખ અને 1.5 લાખ રહેશે. વિજેતા થાય તો તેની જાણ કઈ રીતે થાય? વિજેતા અંગેની જાણકારી 2 રીતે થાય છે. એક તો SMS આવશે વિજેતાને તેના મોબાઈલ નંબર પર, અથવા વિનર લિસ્ટ જોઈ શકાય છે. એના માટે G3Q 2.0 મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની રહેશે. આ મોબાઈલ એપ છે, તેના દ્વારા વિજેતાનું લિસ્ટ જોઈ શકાય છે. વિજેતા ક્યારે જાહેર થશે? તો આમાં વિનર છે તે દર શનિવારે જાહેર કરવામાં આવશે. ક્વિઝમાં કેટલી વખત ભાગ લઈ શકાય છે? તો આમાં વિજેતા ન થયા હોય તો ફરીથી ક્વિઝ રમી શકાય છે. વીકલી ક્વિઝ વિજેતા થયા પછી ફરીથી રમી શકાતી નથી, જોકે બમ્પર ક્વિઝ રમી શકાય છે. G3Q પ્રશ્ન બેંક શું છે, ક્યાંથી મળે? ક્વિઝ માટે પૂછાનાર પ્રશ્નો માટેનો સંગ્રહ ક્વિઝ બેંક આ વેબસાઇટ પરથી મળી રહેશે. આ ક્વિઝ કેટલા સમય માટે ચાલુ રહેશે, શિડ્યુલ શું છે? તો આ ક્વિઝ 10 અઠવાડિયા સુધી ચાલુ રહેશે. વિગતવાર શિડ્યુલ આ પ્રમાણે છે, જુદા જુદા 10 અઠવાડિયા છે. તો તેની સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટ અહીં જોઈ શકો છો. વચ્ચે વચ્ચે બમ્પર ક્વિઝનું પણ આયોજન કરવામાં આવશે. દર 15 દિવસે બમ્પર ક્વિઝ રહેશે. તો આ રીતે કુલ જે છે 5 બમ્પર ક્વિઝ રહેશે અને વીકલી ક્વિઝ 10 રહેશે અને છેલ્લે ફાઇનલ ક્વિઝ રહેશે. વિજેતા થઈ ગયા પછી શું કરવાનું હોય છે? તો વિજેતા થઈ ગયા પછી મોબાઈલમાં રજિસ્ટર મોબાઈલ છે તેમાં SMS આવશે. ત્યાર પછી લોગિન કરવાનું રહેશે અને બેંક ડિટેલ, આધાર અને ફોટો અપલોડ કરવાના રહેશે. G3Q વેબસાઇટ પર આ પ્રોસેસ કરવાની રહેશે. વિજેતાને ઇનામની રોકડ રકમ કઈ રીતે મળે? તો ઇનામની રોકડ રકમ બેંક ખાતામાં DBT મારફત જમા થશે. વિજેતાને પ્રમાણપત્ર મળે કે કેમ? તો આમાં વિજેતાને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવશે. 1 અઠવાડિયે વિજેતા થઈ ગયા હોય તો બીજા અઠવાડિયે ક્વિઝ આપી શકાય કે કેમ? તો 1 અઠવાડિયે વિજેતા થઈ ગયા હોય તો બીજા અઠવાડિયામાં ક્વિઝ આપવાની રહેશે નહીં, બમ્પર ક્વિઝ રમી શકાય છે. ટેકનિકલ માર્ગદર્શન માટે હેલ્પલાઇન નંબર. આવી વધુ જાણકારી માટે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ આપેલી છે.